સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવી લોકોને વિડીયો કોલ કરી પોતાના શરીરના ગુપ્ત અંગો બતાવી લોકોને ધમકી આપતો એક આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ. સુરત શહેર અલગ અલગ શહેરોમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. તેવામાં વિડીયો કોલ હેક આઈડીમાંથી આવી અનેકો ફરિયાદો ઊભી થઈ છે, પરંતુ લોકો પોતાની ઇજ્જત અને આબરૂને લઈને લોકો પોલીસ સુધી નથી જતા. ત્યારે એક ફરિયાદીએ પોતાને ગત તારીખ 4ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવેલી, જે ફરિયાદમાં ફરિયાદીના ઇન્સ્ટાગ્રામમાં એક ફેક એકાઉન્ટ બનાવીને ફરિયાદીનો ફોટો ઉપયોગ કરીને ફરિયાદીને બીબીટ્સ ગાળો આપી તથા ફરિયાદી સામે વિડીયો કોલ કરીને નગ્ન થઈને ગુપ્ત ભાગ બતાવીને ફરિયાદીને સમાજમાં બદનામ કરવાનું તથા ફરિયાદીને ઘરથી ઉઠાવી જવાની ધમકી આપતો એક ગુનો નોંધવામાં આવેલો. જે ગુનાના ભાગરૂપે સુરત સાયબર સેલ દ્વારા ગત રોજ એક આરોપી જેનું નામ મયંક બાબુભાઈ કડથિયાને પકડવામાં આવેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તેના મોબાઈલ ફોનમાંથી તે ફેક આઈડી પ્રાપ્ત કરીને તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરી. આ આરોપીએ પોતાના મિત્ર પાસેથી આ એકાઉન્ટની માહિતી મેળવીને અલગ અલગ જગ્યાએ આવી રીતેની કાર્યવાહી કરેલ છે, જે અનુસંધાને આગળ પણ તપાસમાં 2-3 નામ બીજા ખુલે તેવી શક્યતા છે. જી નહીં, આગળ કોઈ ગુનામાં સંડોવાયેલ નથી. અને સુરતની સમગ્ર જનતાને સુરત સાયબર સેલની એક અપીલ છે કે પોતાના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમાં હંમેશા 2-ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે, પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે તેને પર્સનલ અને લોક રાખે તથા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ પણ જાતના અનનોન વ્યક્તિની જો ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તેને એક્સેપ્ટ ના કરે તથા કોઈ અનનોન વ્યક્તિનો વિડીયો કોલ આવે તો પણ તેને એક્સેપ્ટ ન કરે. અને સમગ્ર સુરતની જે જનતા છે તે પોતાનું સોશિયલ મીડિયામાં મહત્તમ રીતે યોગ્ય ઉપયોગ કરે તે અમારી વિનંતી છે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.